વેરાવળ જિલ્લામાં ન્યાયાલય ખાતે હાઈકોર્ટના ન્યાયમૂર્તિની હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ. બાળ સાક્ષી માટે જુબાની રૂમમાં ઓડિયો વિડીયો આઈપી કેમેરા સીસીટીવી કેમેરા અને રમકડા સહિતની સુવિધા ઉપલબ્ધ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમનાથન માર્ગદર્શન હેઠળ જાતીય ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓના બાળ સાક્ષી ભોગ બનનાર માટે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર VWDCના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી RM છાયા દ્વારા અને ગીર સોમનાથના યુનિટ જજ શ્રી બિરેન વૈષ્ણવ તેમજ ગીર સોમનાથ ન્યાયાધીશની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્યાધુનિક અને ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ સાથે તૈયાર કરાયેલા કેન્દ્રમાં સંવેદનશીલ સાક્ષીને પ્રતીક્ષા કક્ષની સાથે ખાણીપીણીની જગ્યા, રમકડા અને જુબાની કક્ષ ધરાવતો એક કોર્ટરૂમ પણ તૈયાર કરાયો છે, જેના ઓડિયો વિડીયો જોડાણના અમલીકરણ અદ્યતન ટેકનિકલવાળી આઈપી કેમેરા આધારિત સીસીટીવી સાથે વાયરલેસ હેડફોનવાળી પી એન્ડ સાઉન્ડ મિક્સર સિસ્ટમ સજ્જ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુરૂપ જાતીય ગુનાઓ સહિતની વિવિધ ગુનાઓમાં ભોગ બનનાર અને બાળસાક્ષી તથા વિવિધ ગુનાઓમાં ભોગ બનનાર વિશિષ્ટ વર્ગ કે જેઓને કેસના બચાવ પક્ષ તરફથી થતા અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાની જરૂર છે તેઓ માટે ખાસ આ કેન્દ્ર તૈયાર કરાય છે, જેને સંબંધિત સાક્ષી જુબાની કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ વિક્ટિમ ભોગ બનનાર બાળક અથવા બાળકી પોતાના ઘરેલું વાતાવરણમાં હોય તે પ્રમાણે જુબાની આપી અને તેના સ્કીન ઉપર દેખાય નામદાર કોર્ટ ફરિયાદીને અને આરોપીને જોઈ શકે પણ ભોગ બનનાર ન જોઈ શકે એવી આધુનિક વ્યવસ્થા અને વિજ્ઞાનનો સુગમ સમન્વય કરી અત્રે ઉપસ્થિત કરવામાં આવી છે અને તેનું આજે રોજ વેરાવળના જ મૂળ એવા માનનીય શ્રી છાયા સાહેબ જે આપણા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ છે તેઓ અને ધીરેનભાઈ વૈષ્ણવ જે નામદાર ગુજરાત અદાલત વડી અદાલતના જ અત્રેના યુનિટ જજ છે તેઓના હસ્તે અત્રે આજરોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ બધી વ્યવસ્થા વેરાવળના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી બાબી સાહેબના માર્ગદર્શન તળે અને શ્રી શાહ સાહેબના કુશળ રીતે પૂરું કર્યું છે અને તેનું આજે લોક ઉપયોગી થઈ શકે તે માટેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સર, આની વિશેષતાની વાત કરવામાં આવે તો આ આખી નવી વ્યવસ્થા છે, શું કહેશો વિશેષતાઓ બાબત? આ એક વૈજ્ઞાનિક અભિગમ મુજબ અને તાત્કાલિક અને યોગ્ય સમયે ન્યાય મળે એ સરકારશ્રીનો જે ઉદ્દેશ છે તે અને સુપ્રીમ કોર્ટની જે માર્ગદર્શિકા છે તેના આધારે આ સુપેરે ન્યાય મળે અને તાત્કાલિક ન્યાય મળે તો જ વિક્ટિમને યોગ્ય રીતે ન્યાય મળ્યો ગણાય આ માટે આ એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને બધે વ્હાઇટ સ્કીન લગાડવામાં આવે છે અને બાળક અથવા વિક્ટિમને પણ પોતાનું ઘરનું વાતાવરણ લાગે અને યોગ્ય જુબાની આપી શકે અને તાત્કાલિક સજા થઈ શકે, કેસનો નિવેડો લેવી શકાય આવી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ આજરોજ આ સેન્ટરનું ઉદ્ઘાટન